क्राइम ब्रांचની મિસિંગ સેલ બાતમીના આધારે મંગળવારે મૂડી સાંજે વિશ્વવ્યાપી રોડ પર આવેલા સન આર્કેડ શોપિંગ સેન્ટર અને વીઆઈપી હાઇટ્સમાં દરોડા પાડી ત્યાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનામાંથી વિદેશી સહિતની યુવતીઓ સાથે વેપારી વિદ્યાર્થી અને કારખાનેદારોને પણ પકડ્યા હતા. વિશ્વવ્યાપી રોડ પર બે શોપિંગ સેન્ટરોમાં ચાલતો દેહ વેપારનો ધંધો મિસિંગ સેલે પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની મિસિંગ સેલે મંગળવારે બપોરે વિશ્વવ્યાપી રોડ પર સન આર્કેડ શોપિંગ સેન્ટરના કોકુન થાઈ સ્પામાં ડમી ગ્રાહક મોકલી કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. સ્પામાં નોકરી કરતો સૃષ્ટિધર અર્જુન મહાતો, ગ્રાહક રાજન ખનીજા, સરેન્દ્ર પાલને પકડી પાડ્યા હતા, જ્યારે સ્પાના સંચાલક મલિક અને નિકુંજ વોન્ટેડ છે. સ્પામાંથી ત્રણ મહિલાને મુક્ત કરાવી છે. વીઆઈપી રોડ પર વીઆઈપી હાઇટ્સમાં અરમાની અને તેરાતમાં સ્પામાંથી સંચાલક દીપ પ્રકાશ દેને પકડ્યો હતો, જ્યારે અરમાની સ્પાની સંચાલક કાજલ વોન્ટેડ છે. બંને સ્પામાંથી 10 ગ્રાહકો ઝડપાયા હતા, જ્યારે 9 મહિલાને મુક્ત કરાવી હતી. ગ્રાહકોમાં રવિ પટેલ, દીપક પટેલ, સૃષ્ટિગર મહાતો, રાજન પાલ, દીપક ડે, ભીમ ગોસાઈ, કરણ સિરતુરે, હર્ષ સેઠિયા, ફેનિલ પટેલ, પ્રદ્યુમન તિવારી, મોસીબુલ શેખ, ધનારામ મિસ્ત્રી અને આકાશ પટેલની ધરપકડ કરી હતી. ગ્રાહકમાં હર્ષ અને પ્રદ્યુમન વિદ્યાર્થી અને રાજન વેપારી છે. મોસીબુલ એમ્બ્રોઈડરીનો કારખાનેદાર છે. વધુમાં સ્પામાં પોલીસની રેડ ન પડે તે માટે સીસીટીવી કેમેરા પર વોચ રાખવા એક માણસ રાખ્યો હતો. સ્પામાં આવનાર ગ્રાહક પાસે પાસવર્ડ કે કોઈની ઓળખ હોય તો એન્ટ્રી અપાતી હતી. બાકી અજાણ્યો વ્યક્તિ જાય તો અહીં ખોટા કામ થતા નથી એવું કહી કાઢી મૂકે છે. કાઉન્ટર પર પહેલાં 1000 આપી બાકી એક્સ્ટ્રા સર્વિસના બીજા 1000 એમ 2000 વસૂલતા, જેમાંથી ગ્રાહક દીઠ 500 રૂપિયા યુવતીને અપાતા હતા.